अस्सलामु अलैकुम व रहमतुल्लाही व बरकातुहू। हाजरीन, हूँ अजीम खोजा, फरी एक वक्त तमारी सामे एक खूबज कीमती खुलासो लईने तमारी सामे हाजर थयो छू। अल्लाह थी दुआ छे कि अल्लाह ताला आपणने साची वात समझवानी तौफीक अता फरमावे। मारा प्यारा बुजुर्गो अने साथीओ, मारा इस्माइली भाईओ, इस्माइली लोकोना कॉन्स्टिट्यूशनमां, इस्माइली लोकोना बंधारणमां બે લાઇનનો કલમો લખેલો છે। એ કલમો આ છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ। પરંતુ ખૂબ જ અફસોસની સાથે મારે આ વાત કહેવી પડે છે કે આ કલમાનો ઉપયોગ તેઓ પોતાના જમાતખાનાની અંદર ક્યારે પણ નથી કરતા। બંધ દરવાજે જમાતખાનાના બારણા બંધ થઈને જેઓ તેઓ પોતાની ધાર્મિક ક્રિયાઓ કરે છે, તેના અંદર આ તૌહીદનો કલમો તેઓ નથી પડતા, જે બે લાઇનનો છે। પરંતુ તે લોકો બંધ દરવાજે ત્રણ લાઇનનો કલમો પોતાના જમાતખાનામાં પડે છે। એ કલમો આ છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદુર રસૂલુલ્લાહ વ અશહદુ અન્ન અમીરુલ મોમિનીન અલીઉલ્લાહ। શું મતલબ થાય છે? આ ત્રણ લાઇનનો જે કલમો જે તેઓ પોતાની રોજની ધાર્મિક ક્રિયાઓમાં પડે છે, એનો મતલબ અને જે બંધારણમાં કોન્સ્ટિટ્યુશનમાં લખેલો છે બે લાઇનનો કલમો, આ બંનેના તરજુમાની અંદર જમીન આસમાનનો ફરક થઈ જાય છે। શું મતલબ થાય છે? બંધારણના જે અંદર જે લખેલો છે તે કલમાનો, બંધારણમાં લખેલું છે એનો મતલબ એ થાય છે, એનો તરજુમો છે કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને પાત્ર નથી અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહના રસૂલ છે। પરંતુ જેઓ જમાતખાનામાં કલમો પડે છે તેનો મતલબ એ થાય છે કે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, કે હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને પાત્ર નથી, અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહના રસૂલ છે। અને ત્રીજી લાઇન જેઓ કલમામાં પડે છે, જેઓએ પોતાની હાથે પોતાની જાતે જે વધારેલી છે, તે લાઇન એ છે, વાશહદુ અન્ન અમીરુલ મોમિનીન અલીઉલ્લાહ, અને હું ગવાહી આપું છું કે સાચા દીનદારોના સરદાર હઝરત અલી અલ્લામાંથી છે। બંને કલમાના અર્થની અંદર જમીન આસમાનનો ફરક થઈ ગયો। હવે આપણે તે લોકોની દુઆની સાથે આપણે આ ત્રણ લાઇનનો કલમોની સરખામણી કરીએ કે તેઓ દુઆના બીજા પાઠમાં પડે છે, દુઆના બીજા ચેપ્ટરની અંદર, યા અયુહલઝીન આમનુ અતિઉલ્લા વતિઉ રસૂલ વાળી જે આયાત છે, એ આયાતનો તરજુમો તમે દુઆની કિતાબ ઉપાડીને તમે જોઈ લ્યો તો તેનો તરજુમો એ થાય છે કે તાબેદારી કરો અલ્લાહની, તાબેદારી કરો રસૂલની, અને તાબેદારી કરો હુકુમના ધણીની, યાને કે ઉલિલ અમ્રની, જેને તેઓ ઇમામ કહે છે, કે તાબેદારી કરો હુકુમના ધણીની જે તમારામાંથી છે। અલ્લાહ ફરમાવે છે કે તાબેદારી કરો અલ્લાહની, તાબેદારી કરો રસૂલની, અને તાબેદારી કરો હુકુમના ધણીની જે તમારામાંથી છે। અલ્લાહ કહે છે કે હુકુમનો ધણી યાને કે ઉલિલ અમ્ર જે છે એ મારામાંથી નથી, તમારામાંથી છે। પરંતુ કલમામાં પડીએ છીએ કે જેઓ હઝરત અલીને પોતાના પહેલા ઇમામ માને છે તેના બારામાં કહેવામાં આવે છે કે વાશહદુ અન્ન અમીરુલ મોમિનીન અલીઉલ્લાહ, કે સાચા દીનદારોના સરદાર હઝરત અલી અલ્લામાંથી છે। તો હવે આપણે થોડો વિચાર કરવાની જરૂર છે કે આપણે કલમાની અંદર જે લાઇન આપણા તરફથી વધારેલી છે એ સાચી છે, કે પછી જે દુઆની અંદર અલ્લાહ જે કુરાનની આયાતનો ટુકડો પડવામાં આવે છે, કુરાનની આયાતનો એક હિસ્સો પડવામાં આવે છે, એ કુરાન સાચું છે? કુરાનમાં તો અલ્લાહ કહે છે કે હુકુમનો ધણી જે છે એ તમારામાંથી છે, અને કલમામાં આપણે કહીએ છીએ કે હઝરત અલી જે છે એ અલ્લામાંથી છે, તો આપણે કોને ધોકો આપી રહ્યા છીએ? બિલકુલ જાહેર વાત છે કે આપણે અલ્લાહને તો ધોકો નથી આપી રહ્યા, બલકે આપણે પોતાની જાતને ધોકો આપી રહ્યા છીએ। કુરાનની અંદર અને દુઆમાં બી આપણે આ કુરાનની આયાત પડીએ છીએ, છઠ્ઠા પાઠની અંદર સૂરે ઇખલાસ પડીએ છીએ, જેનો તરજુમો જેના અલ્ફાઝ છે કે કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુઅન અહદ, કહો કે અલ્લાહ એક જ છે, અલ્લાહ બે નિયાસ છે, અલ્લાહને કોઈ વસ્તુની જરૂર નથી, લમ યલિદ વલમ યુલદ નથી તેના કોઈ મા બાપ અને નથી એની કોઈ ઓલાદ, યાને કે નથી તે પેદા થયો અને નથી તેણે કોઈ તેનાથી કોઈ પેદા થયું, વલમ યકુલ લહુ કુફુઅન અહદ તેના જેવું દુનિયામાં કોઈ જ નથી। તો પછી અલ્લાહે તો ખાસ અને ખુલ્લું એલાન કરી દીધું
કે નથી મારાથી કોઈ પેદા થયું અને નથી હું કોઈનાથી પેદા થયો, તો પછી હઝરત અલી જે છે તેને આપણે અલ્લાહમાંથી છે એવી રીતના કઈ રીતના કહી શકીએ? આ તો આપણે અલ્લાહની સાથે શિર્ક કરી રહ્યા છીએ. અને અલ્લાહ કુરાનમાં ફરમાવે છે કે હું ચાહું તો હું દુનિયાના, અગર દુનિયાની અંદર જેટલી ખાલી જગ્યા છે, હું તમને કુરાનનો ખુલાસો કહી રહ્યો છું કે દુનિયાની અંદર તમે કેટલા બી તમે ગુનાહ કરીને આવો, અલ્લાહ કહે છે કે હું ચાહીશ તો એને માફ કરી દઈશ, પણ તમે અલ્લાહની સાથે કોઈને શરીક કરીને આવશો, અલ્લાહ જેવો કોઈને ગણીને આવશો, તો હું તેમને ક્યારે બી એ વસ્તુને માફ નહીં કરું અને એનું ઠેકાણું દોઝખની આગ છે. અલ્લાહ તાલાથી દુઆ છે કે અલ્લાહ તાલા આપણને સાચી વાત સમજવાની તૌફીક અતા ફરમાવે અને દોઝખની આગથી અલ્લાહ આપણને બચાવી લે અને જન્નતમાં દાખિલ થવાના અમલ કરવાની આપણને તૌફીક અતા ફરમાવે. અસ્સલામુ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.